સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. પાલનપુરમાં ગેસ સિલિન્ડરની ચોરી કરતો બાટલા ચોર સમીરખાન નાગોરી જેલના હવાલે, આરોપીએ ચોરેલા 8 ગેસ સિલિન્ડર કરાયા જપ્ત. બેરડી રેલવે પોલીસ ચોકીના જર્જરિત મકાનની છતમાંથી દોઢા દિવસે પોપડા ખરતા ફફડાટ, જોકે ફરજરત પોલીસ કર્મીઓનો આબાદ બચાવ. પાલનપુરમાં ખુલ્લી પડેલી ગટરો જોખમી બનવાની દહેશત, મહિલા મંડળ નજીકની ખુલ્લી ગટરમાં પડેલી બાળકીને મહામુસીબતે બચાવાઈ. પાલનપુર ખાતે જીડી મોદી વિદ્યાસંકુલમાં આજનું પર્યાવરણ વિષય ઉપર યોજાયેલ રાજ્ય કક્ષાના સેમિનારને સાંપડી નોંધપાત્ર સફળતા, 200થી વધુ લોકોએ મેળવ્યું માર્ગદર્શન. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાલનપુરમાં 2 દિવસ અગાઉ થયેલી ગેસ સિલિન્ડરની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયા બાદ પોલીસે બાટલા ચોર સામે ધોરણસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર શહેરમાં 2 દિવસ અગાઉ ગોબરી રોડ ઉપર આવેલી ત્રિશલા પાર્ક સોસાયટીમાં રહેતા અશોકભાઈ મંડોરાના ઘરમાંથી રાત્રિના સમયે ગેસના બાટલાની ચોરી થઈ જતા અશોકભાઈ મંડોરાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે ગણતરીના કલાકોમાં જ વીરભાઈ ગેટ વિસ્તારમાં રહેતા આરોપી સમીરખાન ઇબ્રાહીમભાઈ નાગોરીની ધરપકડ કરી તેણે ચોરેલા ગેસના 8 બાટલા કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહારાષ્ટ્રમાં મરાઠા અને દલિતો વચ્ચે સર્જાયેલ ઘર્ષણના પગલે બાબર પોલીસે પણ શાંતિ સમિતિની બેઠક બોલાવી શાંતિ જાળવી રાખવા માટે નગરના આગેવાનોનો સહયોગ માંગ્યો હતો. બાબરના પીએસઆઈ જેવી ચૌધરીના અધ્યક્ષસ્થાને મળેલી શાંતિ સમિતિની બેઠકમાં સ્થાનિક દલિત આગેવાનો રઘુભાઈ પરમાર અને સુંદરભાઈ સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી શાંતિની જાળવણીમાં પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી. બિરડી પોલીસ સ્ટેશનમાં મુકાયેલા નવા પીએસઆઈ એસપી આહિરે બિરડી પંથકના અગ્રણીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં બિરડીના પ્રતિષ્ઠિત તબીબ અને વેપારી એસોસિએશનના પ્રમુખ ડોક્ટર કે પટેલ, નવી બિરડીના સરપંચ મહેશભાઈ મોદી, માજી સરપંચ નારણભાઈ દવે, મનુભાઈ જોશી, નટુભાઈ ઠક્કર સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કર્યા હતા. બનાસકાંઠામાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ લાખ વાના કરતી હોવા છતાં બુટલેગરો અંકુશમાં આવતા નથી. બનાસકાંઠાની થરાદ પોલીસે દારૂની હેરાફેરી કરી રહેલી વધુ એક જૈન કાર ઝડપી લીધી છે. રાજસ્થાનથી દારૂ ભરી નીકળેલી જૈન ગાડી થરાદ તરફ આવતી હોવાની બાતમી મળતા થરાદ પોલીસે બેવટા ગામની સીમમાં વોચ ગોઠવી વિરોલ તરફથી આવેલી બાતમીવાળી ગાડીનો પીછો કરતા આ ગાડીના ચાલકે ગાડીને રિવર્સ બગાડી નાસી છૂટવાની કોશિશ કરી હતી. જોકે ગાડી રોડ સાઈડે ઉતરી જતા ચાલક ગાડી મૂકી નાસી છૂટ્યો હતો. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી 52,800 રૂપિયાની કિંમતનો 528 બોટલ દારૂ મળી આવતા પોલીસે જૈન ગાડી સહિત કુલ 3,76,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠામાં હાલ ઠંડી આણ વર્તાવી રહી છે ત્યારે તસ્કરો પણ ઠંડીના માહોલનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. ગત ગુરુવારે રાત્રે બાબરમાં પણ કરિયાણાની દુકાન તસ્કર ટોળકીના આતંકનો ભોગ બની છે. બાબરથી રાધનપુર તરફ જતા હાઈવે રોડ ઉપર આવેલી જગદીશભાઈ ઠક્કરની કરિયાણાની દુકાનનું શટર તોડી આ દુકાનમાં ઘૂસી ગયેલા તસ્કરો દુકાનમાં પડેલી રોકડ રકમ અને માલ સામાન મળી કુલ 28,230 રૂપિયાનો મુદ્દામાલ ચોરી ગયા હતા. આ મામલે દુકાન માલિકે બાબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ કેમેરા સામે રોષ ઠાલવ્યો હતો. બધે કપાઈ છે, તેલના ડબ્બા, તેલના કાર્ટોન, ઘીના ડબલા, ફાર્ગાના બિસ્કી, ચાના પેકેટ, પંચોળા સામાન, પંચોળા દસના બંડલ, સાબુ લાવવાના સાબુની ખેડીઓ, તેલની બોટલો,
કોલગેટ ને બધું પત્ર ભરી જાય. અંદાજે કેટલી ચોરી થઈ ગઈ? 28-28 થઈ ગઈ. આ બાબતે પોલીસને જાણ કરી? પોલીસ આવી હતી? હા, જાણકારી આવી છે. શું નામ તમારું? ઠક્કર જગદીશ કુમાર પટેલ. બીજી વાર થઈ ગઈ. પહેલા વખતે કેટલું ચોરી થઈ હતી? પહેલી વખતે 5,000 રૂપિયા. એની કોઈ ડબ્બા વખતે કંઈ આવેલું નથી. બનાસકાંઠાના થરાદ ખાતે એસટી કર્મચારીના ઘરમાં ચોરીની ઘટના બની છે. થરાદની ચામુંડાનગર સોસાયટીમાં રહેતા અને વાવ ખાતેના બસ સ્ટેન્ડમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા યોગેશભાઈ કીર્તિલાલ ગત બુધવારે વાવ ખાતે ફરજ ઉપર ગયેલ હોય તેમનું મકાન બંધ હતું. જોકે તેઓ ગુરુવારે નોકરી કરી ઘરે પરત ફરતા તેમના બંધ મકાનનું તાળું તૂટેલું જણાયું હતું અને ઘરમાં પડેલી તિજોરીની ચીજવસ્તુઓ પણ અસ્તવ્યસ્ત જોવા મળી હતી. આ તિજોરીમાં પડેલ સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 19,000નો મુદ્દામાલ પણ ગાયબ જણાયો હતો, જેથી પોતાના મકાનમાં ચોરી થઈ હોવાનું જણાતા તેમણે તુરંત જ પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે બ્રહ્મ સમાજ વિરુદ્ધ કરેલી અસભ્ય ટિપ્પણીઓથી બ્રહ્મ સમાજની લાગણી દુભાઈ છે. ત્યારે વાવ ખાતે પણ બ્રહ્મ સમાજ દ્વારા ગુરુવારે બપોરે વાવના મામલતદારને આવેદનપત્ર આપી હાર્દિક પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી કડક પગલાં લેવાની માગણી કરી હતી. હાર્દિક પટેલની અભદ્ર ટિપ્પણીઓની ન્યાયિક તપાસ કરી ગુનો દાખલ કરવા તેમજ હાર્દિક પટેલે જામીનનો ભંગ કરેલ હોય તેને કસ્ટડીમાં લેવાની માગણી પણ બ્રહ્મ સમાજે કરી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બેરડી રેલવે પોલીસ ચોકીના જર્જરિત મકાનની છતમાંથી દોઢા દિવસે પોપડા ખરતા ફફડાટ, જોકે ફરજરત પોલીસ કર્મીઓનો આબાદ બચાવ. પાલનપુરમાં ખુલ્લી પડેલી ગટરો જોખમી બનવાની દહેશત. મહિલા મંડળ નજીકની ખુલ્લી ગટરમાં પડેલી બાળકીને મહામુસીબતે બચાવાઈ. પાલનપુર ખાતે જીડી મોદી વિદ્યાસંકુલમાં આજનું પર્યાવરણ વિષય ઉપર યોજાયેલ રાજ્યકક્ષાના સેમિનારને સાંપડી નોંધપાત્ર સફળતા. 200થી વધુ લોકોએ મેળવ્યું માર્ગદર્શન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા ખાતે અંધજન મંડળ અમદાવાદ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટર અને પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ સંચાલિત ડોક્ટર શંકરભાઈ કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર. બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને પાલનપુર શહેરમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોને દૈનિક ક્રિયાઓ, શૈક્ષણિક તેમજ વ્યવસાયિક તાલીમ અને ફિઝિયોથેરાપીની સારવાર વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે. આપ પણ સંસ્થાને યથાયોગ્ય દાન આપી અમારા આ ભગીરથ કાર્યના સહભાગી બનશો. સંપર્ક જૂની મોહન આંખની હોસ્પિટલ પોસ્ટ ઓફિસની બાજુમાં ડીસા અને લાયન્સ હોસ્પિટલ ગોબરી રોડ પાલનપુર. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે ડીસા હાઈવે પાલનપુર. ફોન નંબર 2674-74. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા તાલુકાના વેપારી મથક બિરડી ખાતે કાર્યરત રેલવે પોલીસ ચોકીના મકાનની છતમાંથી શુક્રવારે ભરબપોરે પોપડા ખરતા અફડાતફડી મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ રેલવે પોલીસના કર્મચારીઓ શુક્રવારે બપોરે નિત્યક્રમ મુજબ પોલીસ ચોકીમાં તેમનું કામ કરી રહ્યા હતા. એ વખતે આ ચોકીના જર્જરિત મકાનની છત નીચેના પ્લાસ્ટરના પોપડા ખરતા પોલીસ કર્મીઓ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટના વખતે ચોકીમાં હાજર પોલીસ કર્મીઓ તુરંત જ સલામત રીતે બહાર નીકળી જતા સદભાગ્ય કોઈને ઈજા થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે વિરડીની રેલવે પોલીસ ચોકીના જર્જરિત મકાનનું સમારકામ કરાવવાની તાતી જરૂર છે, પરંતુ આ મામલે રેલવે તંત્ર વિલંબ નીતિ અપનાવી રહ્યું હોય ક્યારેક આ ખખડધજ મકાન રેલવે પોલીસ કર્મીઓ માટે જોખમી બનવાની દહેશત વર્તાઈ રહી છે. આજરોજ ભીલડી રેલવે આઉટપોસ્ટની પોલીસ ચોકીની છત છે એ ગીરી ગઈ છે, નીચે પડી ગઈ છે, પોળા પડે છે, ચોમાસાની અંદર વરસાદમાંથી પાણી પડે છે. આજે અમે અને અમારો સ્ટાફ તથા અમારા સાહેબ તરી અંદર બેઠા હતા,
અમારું વર્કિંગ કાર્ય ચાલુ હતું એ દરમિયાન અચાનક છત પડી ગઈ છે, પણ સદનસીબે અમે બચી ગયા છે, કોઈ પોલીસને કે કોઈ વસ્તુને જાનમાલ નથી થઈ. આવું રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક આનું સમારકામ થાય તો એવી અમારી રેલવે પોલીસની માગણી છે. આગામી 27 અને 28 જાન્યુઆરી દરમિયાન અડાલજ ખાતેના હાર્ટ ફૂલનેસ ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોગ અને પ્રાકૃતિક જીવન અંગે રાષ્ટ્રીય સંમેલન યોજાનાર છે, ત્યારે આ સંમેલન પૂર્વે બનાસકાંઠામાં પણ યોગ પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિનો પ્રચાર પ્રસાર થાય તે માટે ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશનના ગુજરાત એકમના પ્રમુખ ડોક્ટર જીતુભાઈ પંચાલ તેમની ટીમ સાથે આવતીકાલ રવિવારે ડીસા આવી રહ્યા છે. ડોક્ટર જીતુભાઈ પંચાલ આવતીકાલ રવિવારે સાંજે 4 વાગે ડીસાના લાયન્સ હોલ ખાતે પ્રાકૃતિક ચિકિત્સાના ચાહકો અને ચિકિત્સકો સાથે બેઠક યોજી યોગ્ય માર્ગદર્શન આપશે. આ બેઠકમાં ડીસાના યોગ અને પ્રાકૃતિક ચિકિત્સાના ચાહકોને મોટી સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કરાયો છે. બનાસકાંઠાના થરાદ ખાતે પાલિકાની નગરોળતાના પાપે ખુલ્લી પડેલી ગટરની કુંડીઓ જોખમી બની રહી છે. થોડા દિવસ પૂર્વે એક આખલો ખુલ્લી ગટરમાં પટકાયા બાદ ગત શુક્રવારે એક વૃદ્ધા પણ ખુલ્લી કુંડીમાં પટકાતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટનામાં ઘવાયેલા વૃદ્ધાને થરાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પાલિકા તંત્રની નિષ્ક્રિયતાની ગવાહી આપતા ખુલ્લા ખાડાના કારણે થરાદના રહીશોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરની ખુલ્લી ગટરો પણ જોખમી બની રહી છે. આજે પાલનપુરના મહિલા મંડળ પાસે એક બાળકી રસ્તા ઉપરની ખુલ્લી ગટરમાં પડી જતા આ બાળકીની માતાએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી લોકોએ દોડી જઈ આ બાળકીને બહાર કાઢી બચાવી લીધી હતી. આ ઘટનાથી લોકોમાં પાલિકા તંત્રની નગરોળતા સામે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. અહીંયા ચોકડીથી રિક્ષામ બેઠી અને મહિલા મંડળે ઉતરી અને રિક્ષામાંથી ઉતરી ને એવું 2 ફૂટ જેટલું એના 2 ફૂટ પહેલા ઉતરી રિક્ષામાંથી અને કૃષિ એનું નામ છે કે એનો હાથ છૂટ્યો એટલે એમ કે પડી ગયા અને ઢક્કન અડધું ખુલ્લું હોવાથી ખ્યાલ ના રહ્યો કે ગટર છે. એ નગરપાલિકા મ્યુનિસિપાલિટીની એક ધ્યાનમાં લેવા છોકરી બચાવ નગરપાલિકા કેવી જગ્યાએ આવી નહીં છોકરીને અહીંયાના લોકોએ બચાવી. કેટલી વાર છોકરી ગટરની અંદર રહી? 5-10 મિનિટ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર ખાતે જીડી મોદી વિદ્યાસંકુલમાં આજનું પર્યાવરણ વિષય ઉપર યોજાયેલ રાજ્ય કક્ષાના સેમિનારને સાંપડી નોંધપાત્ર સફળતા. 200થી વધુ લોકોએ મેળવ્યું માર્ગદર્શન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસ ના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસ ના અંતે રૂપિયા 12000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદી ના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદી ની હોલમાર્ક જ્વેલરી નું વિશાળ કલેક્શન, નગર પાલિકા ની સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2872221, મોબાઈલ નંબર 9424922201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના થરાદ તાલુકાના જમણા ગામની એક માસૂમ બાળકીએ 18000 ના સોનાના દાગીના અને રોકડ રકમ ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કરી
ઈમાનદારી અને પ્રામાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. થરાદ તાલુકાના જમણા ગામના સ્વર્ગસ્થ નગાભાઈ સોલંકીની પુત્રી ભૂમિકા ગામની શાળામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. આ બાળકી ગત શુક્રવારે સવારે શાળામાં આવી રહી હતી એ વખતે તેણીને રસ્તામાંથી એક પાકીટ મળ્યું હતું. બાળ સહજ સ્વભાવે તેણી આ પાકીટ લઈ તપાસ કરતા તેમાં રોકડ રકમ અને 18,000 રૂપિયાની કિંમતના 1/2 તોલા સોનાના બુટિયા જોવા મળ્યા હતા, જેથી તેણીએ શાળામાં આવ્યા બાદ જરા પણ સંકોચ વગર સ્વેચ્છાએ પ્રાર્થના વખતે ઊભા થઈ પોતાને રસ્તામાંથી રોકડ રકમ અને દાગીના સાથેનું પર્સ મળ્યું હોવાની શિક્ષકોને જાણ કરી હતી. આ અંગે શિક્ષક સુરેશભાઈએ જણાવ્યું હતું કે આ પાકીટ ગામના રાજપૂત ઈશ્વરભાઈ જીવાજીનું ખોવાયું હતું. આથી શાળા દ્વારા તેમને જાણ કરી મૂળ માલિકને બોલાવી આ પર્સ હાથોહાથ તેમને પરત કરાયું હતું. ઈશ્વરભાઈ રાજપૂતે પણ ખુશ થઈને આ પ્રામાણિક બાળકીને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરી હતી. એક ગરીબ પરિવારની દીકરીએ આવડી નાની ઉંમરમાં દાખવેલી પ્રામાણિકતા પ્રશંસાને પાત્ર બની હતી. શાળા પરિવારે પણ આ વિદ્યાર્થિનીની પ્રામાણિકતાને બિરદાવી હતી. ભૂમિકાની આ પ્રામાણિકતા શાળાના અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બની છે. પાલનપુર ખાતેની આરઆર મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સીએલ પરીખ કોલેજ ઓફ કોમર્સ તેમજ ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજનું પર્યાવરણ વિષય ઉપર એક દિવસીય રાજ્યકક્ષાનો વર્કશોપ પાલનપુર જીડી મોદી કોલેજ ખાતે યોજાયો હતો. આ વર્કશોપમાં ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, એમએસ યુનિવર્સિટી બરોડા, કચ્છ યુનિવર્સિટી સહિત વિવિધ યુનિવર્સિટીના પીજી, યુજી અને રિસર્ચ કરતા 200 વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આજના સમયમાં પર્યાવરણ બગડી રહ્યું છે ત્યારે લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવી પર્યાવરણનું જતન કરવા જનજાગૃતિ કરવાના આશયથી યોજાયેલા સેમિનારમાં ગુજરાત ઇકોલોજી કમિશનના મુખ્ય ડાયરેક્ટર ડોક્ટર એસી સંપત, જીડી મોદી વિદ્યાસંકુલ સંચાલક મંડળના પ્રમુખ શિરીષકુમાર મોદી, ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટ સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર મુકેશભાઈ ત્રિવેદી, નરોડા એન્વાયરમેન્ટ પ્રોજેક્ટના સીઈઓ ડોક્ટર સીતીશભાઈ પટેલ, ડોક્ટર નિશિતભાઈ ધારૈયા, જીડી મોદી વિદ્યાસંકુલના આચાર્ય ડોક્ટર યોગેશભાઈ ડબગર સહિત વિવિધ યુનિવર્સિટીઓના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આરઆર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર અને ગુજરાત ઇકોલોજી કમિશન ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજરોજ એક દિવસીય વર્કશોપ એન્વાયરમેન્ટ અવેરનેસ, ઇકોલોજી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન ઉપર યોજાઈ ગયો. આ સેમિનારમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી એમ જુદી યુનિવર્સિટીના 230 પાર્ટિસિપેન્ટ આજે ભાગ લીધો છે. આ પાર્ટિસિપેન્ટમાં મોટેભાગે ફેકલ્ટી, યુજી, પીજીના વિદ્યાર્થી અને રિસર્ચ સ્કોલર્સે ભાગ લીધેલો છે. આ વર્કશોપનો મુખ્ય હેતુ એ આજે જે કંઈ પર્યાવરણ જે છે એ દિન પ્રતિદિન પર્યાવરણ બગડતું જાય છે. મોટી મોટી બિલ્ડિંગો, ખાણ ખનીજો, પ્રદૂષણ, પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ, આ બધાને કારણે પર્યાવરણ વારંવાર બગડતું જાય છે. એની સીધી ઇફેક્ટ આપણે દિલ્હી, અમદાવાદમાં આજે જોઈ શકીએ છીએ. આ વર્કશોપનો મુખ્ય હેતુ કે આવા વર્કશોપ થકી આજે કંઈ પર્યાવરણ આજે બગડી રહ્યું છે એ પર્યાવરણ વિશે લોકોમાં અવેરનેસ આવે અને પર્યાવરણને આગળ વધતું બગડતું અટકાવવા માટેના જે કંઈ પ્રયત્નો થાય એની સઘન ચર્ચા આજે આ વર્કશોપમાં થનાર છે. આ પ્રસંગે ગુજરાત ઇકોલોજીકલ કમિશનના મુખ્ય ડાયરેક્ટર ડૉક્ટર એસી સંપત સર આવેલા છે. આ ઉપરાંત આ પ્રોગ્રામનું ઉદ્ઘાટન મંડળના ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી શિરીષકુમાર મોદી સર એમના દ્વારા કરવામાં આવેલું છે અને આશા રાખીએ છીએ કે આ વર્કશોપ સફળ થાય અને આવનારા વર્ષોમાં પ્રદૂષણની આ સમસ્યા જે છે એ હલ કરવામાં એક સહાય સાપડશે. હવે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 825 832 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 655 665, ઘઉંના 320 365, બાજરીના 230 264, ગવારના 776 805, રાજગરાના 785 823, મગફળીના ભાવ 705 763 તેમજ કપાસના ભાવ 1008 1010 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 160 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 32, ઘઉંની 35, બાજરીની 561, ગવારની 92, રાજગરાની 121 અને મગફળીની 1321 બોરી તેમજ કપાસની 120 મણની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં આંશિક ઘટાડો તેમજ ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો.
આજે એક તોલા સોનાનો ભાવ 25 રૂપિયા ઘટીને 30,375 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા વધીને 39,450 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા વધીને 39,250 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરમાં ગેસ સિલિન્ડરની ચોરી કરતો બાટલા ચોર સમીરખાન નાગોરી જેલના હવાલે, આરોપીએ ચોરેલા 8 ગેસ સિલિન્ડર કરાયા જપ્ત. બેરડી રેલવે પોલીસ ચોકીના જર્જરિત મકાનની છતમાંથી દોઢા દિવસે પોપડા ખરતા ફફડાટ, જોકે ફરજરત પોલીસ કર્મીઓનો આબાદ બચાવ. પાલનપુરમાં ખુલ્લી પડેલી ગટરો જોખમી બનવાની દહેશત, મહિલા મંડળ નજીકની ખુલ્લી ગટરમાં પડેલી બાળકીને મહામુસીબતે બચાવાઈ. પાલનપુર ખાતે જીડી મોદી વિદ્યાસંકુલમાં આજનું પર્યાવરણ વિષય ઉપર યોજાયેલ રાજ્યકક્ષાના સેમિનારને સાંપડી નોંધપાત્ર સફળતા, 200થી વધુ લોકોએ મેળવ્યું માર્ગદર્શન. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.